નમસ્કાર દોસ્તો, તો હમણાં થોડા દિવસો પહેલાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં દોસ્તો વિદ્યાર્થીઓને 15 માર્ક્સ સુધી ઉમેરીને વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યા છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગ્રેસિંગ માર્ક્સ અથવા તો કૃપાગુણ અથવા તો ફૂદડી કરીને ઉમેરાતા માર્ક્સ એટલે શું, ગ્રેસિંગ માર્ક્સ કોને કોને મળી શકે છે, કેટલા વિષયોમાં ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે, વધુમાં વધુ કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે, ગ્રેસિંગ માર્ક્સ શા માટે આપવામાં આવે છે, ગ્રેસિંગ માર્ક્સ જેને આધારે આપવામાં આવે છે. આ વિડીયો પૂરો જોયા પછી તમારા મનમાં બોર્ડ દ્વારા આપવામાં આવતા ગ્રેસિંગ માર્ક્સ અથવા તો કૃપાગુણ કે જે રિઝલ્ટમાં તમારે ફૂદડી કરીને ઉમેરવામાં આવે છે એના વિશે તમારા મનમાં કોઈ પ્રશ્ન નહીં રહે. અને દોસ્તો તમે જાતે પણ ગ્રેસિંગ માર્ક્સ અથવા તો કૃપાગુણ તમને કેટલા મળી શકે છે એની ગણતરી તમે જાતે પણ કરી શકો છો. માટે દોસ્તો આજનો આ વિડીયો પૂરો જોજો. દોસ્તો આજનો આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત પડી છે, માટે દોસ્તો આ વિડીયો પૂરો જોઈને આ વિડીયોને ખાસ અત્યારે જ લાઇક કરી દેજો. આજના વિડીયો માટે આપણે દોસ્તો 2000 લાઇક્સની ટાર્ગેટ રાખીએ છીએ. મને આશા છે કે તમે 2000 લાઇક્સને જલ્દી જ પૂરી કરી દેશો. આ વિડીયો બીજા વિદ્યાર્થી માટે પણ ખૂબ જ ઉપયોગી છે, માટે દોસ્તો તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો. અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ સાથે સંબંધિત તમામ માહિતી આપણે ડિટેલમાં ઉદાહરણ સાથે ફોર્મ્યુલા સાથે આપણે જોઈએ. એ પહેલાં તો દોસ્તો રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકો એના વિશે આપણે વાત કરી લઈએ. તો દોસ્તો રિઝલ્ટને સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટને સૌથી ફાસ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો. અથવા તો દોસ્તો ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ જોવા માટેની mygkguru.in જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન થઈ જશે. જેવી વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે. જેમ કે પહેલું બોક્સ છે ધોરણ 12 રિઝલ્ટ 2023. ધોરણ 12નું રિઝલ્ટ તમારે જોવું હોય તો પહેલા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023. જો તમારે નામ ઉપરથી સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો દોસ્તો તમારે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જોવા માટે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ધોરણ 10 નામ પરથી રિઝલ્ટ 2023. જો તમારી પાસે સીટ નંબર ન હોય, નામ ઉપરથી સીટ નંબર વગર તમારે રિઝલ્ટ જોવું હોય તો ચોથા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ઉદાહરણ માટે દોસ્તો અત્યારે હું ધોરણ 12 માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે STD 10 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી દોસ્તો તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 12નું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો. ત્યાર પછી ધોરણ 12 STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટેની લિંક આપી છે. ધોરણ 12ના રિઝલ્ટની સંપૂર્ણ એનાલિસિસવાળી PDF પણ ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે. ત્યાર પછી ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટેની પણ લિંક તમને અહીંથી મળી રહેશે. તો દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ www.mygkguru.in આ વેબસાઇટને ગૂગલ ઉપર સર્ચ કરીને આવી રીતે પોતાનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકે છે. હવે દોસ્તો આપણે ગ્રેસિંગ માર્ક્સની તમામ માહિતી મેળવીએ તો સૌથી પહેલો તો પ્રશ્ન વિદ્યાર્થીઓને થાય કે ગ્રેસિંગ માર્ક્સ અથવા તો કૃપાગુણ અથવા તો ફૂદડી કરીને ઉમેરાતા માર્ક્સ એટલે શું. દોસ્તો કોઈ વિદ્યાર્થી થોડાક માર્ક્સથી નાપાસ થતો હોય તેવા સંજોગોમાં એ ખૂટતા માર્ક્સ કે જે વિદ્યાર્થીના રિઝલ્ટમાં ફૂદડી કરીને ઉમેરવામાં આવે છે એને દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ કહેવામાં આવે છે, અથવા તો દોસ્તો એને કૃપાગુણ પણ આપણે કહીએ છીએ. ત્યાર પછી હવે આપણે વાત કરીએ ગ્રેસિંગ માર્ક્સ શા માટે આપવામાં આવે છે. તો વિદ્યાર્થીનું વર્ષ બગડે નહીં અને વિદ્યાર્થી આગળનો અભ્યાસ કરી શકે એવા સારા ઉદ્દેશથી ગ્રેસિંગ માર્ક્સ અથવા તો કૃપાગુણ આપવામાં આવતા હોય છે. આ ઉપરાંત દોસ્તો ધોરણ 10નું રિઝલ્ટ નીચું આવે તો દોસ્તો ધોરણ 11 અને ધોરણ 12ના વર્ગો છે એ ખાલી રહી જતા હોય છે. જ્યારે દોસ્તો ધોરણ 12નું રિઝલ્ટ નીચું આવે તો દોસ્તો કોલેજોની બેઠકો છે એ પણ ખાલી રહી જતી હોય છે. આવા બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગ્રેસિંગ માર્ક્સ એ આપવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ ગ્રેસિંગ માર્ક્સ કોને કોને મળી શકે છે, કોને મળી શકે. તો દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ કોને મળી શકે એ નક્કી કરવા માટેની એક ફોર્મ્યુલા છે, જે તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કુલ વિષયો ગુણ્યા પાસિંગ માર્ક્સ, એનો બેનો ગુણાકાર કરો અને જે આંકડો આવે એના કરતાં જો તમારે કુલ માર્ક્સ વધારે મળતા હોય તો તમને દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ છે મળી શકે છે. ઉદાહરણ તરીકે દોસ્તો કુલ 6 વિષયની પરીક્ષા હોય અને પાસિંગ માર્ક્સ 33 હોય તો 6 × 33 કરો એટલે દોસ્તો 198 આવે. હવે કોઈ વિદ્યાર્થીને 198 કરતાં વધારે માર્ક્સ કુલ મળેલા હોય તો એ વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે કેટલા વિષયોમાં વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. તો દોસ્તો વધુમાં વધુ 3 વિષયોમાં વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ મળી
મળી શકે છે। હમણાં દોસ્તો ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે એની એક સ્ક્રીનશોટ તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો દોસ્તો વધુમાં વધુ 3 વિષયોમાં ગ્રેસિંગ્સ મળી શકે છે। ત્યાર પછી હવે વાત કરીએ કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે। તો દોસ્તો નિયમ મુજબ વધુમાં વધુ 5 માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે। પણ દોસ્તો અગાઉના વર્ષોમાં જેમ કે દોસ્તો 2015માં 18 માર્ક્સનું ગ્રેસિંગ મળ્યું હતું વિદ્યાર્થીઓને, ત્યાર પછી 2018ની વાત કરીએ તો 10 માર્ક્સનું ગ્રેસિંગ મળ્યું હતું, જ્યારે દોસ્તો 2020માં 21 માર્ક્સનું વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળ્યું હતું। દોસ્તો માત્ર 5 માર્ક્સ વિદ્યાર્થીને આવ્યા હતા અને દોસ્તો 21 માર્ક્સ ઉમેરીને એ વિદ્યાર્થી પાસ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી દોસ્તો હમણાં જે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું 2023માં, એમાં દોસ્તો 15 માર્ક્સનું વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળ્યું છે। તો દોસ્તો દર વર્ષે ગ્રેસિંગ ફિક્સ આટલા જ માર્ક આપવામાં આવે એવું દોસ્તો નથી। ગ્રેસિંગ માર્ક્સ નક્કી કરવાને ઘણા બધા પરિબળો અસર કરે છે, એના વિશે આપણે હમણાં વાત કરીશું। પણ હવે આપણે વાત કરીએ ગ્રેસિંગ માર્ક્સની ગણતરીની ફોર્મ્યુલા। તો દોસ્તો એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ મળેલા કુલ ગુણ ભાંગ્યા કુલ વિષય જે જવાબ આવે એમાંથી 33 બાદ કરવાના, બરાબર। જેમ કે માની લો કે કોઈ એક વિદ્યાર્થીને કુલ 6 વિષયમાં 288 માર્ક્સ ધારો કે આવ્યા હોય, તો 288 ભાંગ્યા 6 કરો, માઇનસ 33 કરો, એટલે દોસ્તો 288 ભાંગ્યા 6 કરશો એટલે 48 આવશે, 48 માઇનસ 33 કરશો એટલે 15 માર્ક્સ આવશે। પરંતુ દોસ્તો આ ફોર્મ્યુલા પ્રમાણે દર વર્ષે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે એ જરૂરી નથી, કારણ કે દોસ્તો અગાઉના વર્ષોમાં આપણે જોયું છે કે આ ફોર્મ્યુલા પ્રમાણે વિદ્યાર્થીને જેટલા ગ્રેસિંગ માર્ક્સ મળવા જોઈએ એના કરતાં ઓછા માર્ક્સ ખૂટતા હોય। જેમ કે અત્યારે દોસ્તો આપણે હમણાં એક ઉદાહરણ લીધું, એમાં દોસ્તો વિદ્યાર્થીને 15 માર્ક્સ મળ્યા છે, એના કરતાં ઓછા માર્ક્સ ખૂટતા હોય 14 માર્ક્સ 13 માર્ક્સ, છતાં પણ વિદ્યાર્થીને ઘટતા માર્ક્સ ન ઉમેરીને વિદ્યાર્થીને નાપાસ કરાયો છે। જ્યારે દોસ્તો આપણે એવું પણ જોયું છે અગાઉના વર્ષોમાં કે આ ફોર્મ્યુલા પ્રમાણે જે પણ માર્ક્સ મળવા જોઈએ એના કરતાં વધારે માર્ક્સ ઘટતા હોય, છતાં પણ એ વિદ્યાર્થીને ઘટતા માર્ક્સ ઉમેરીને પાસ કરવામાં આવ્યો। જેમ કે આ ફોર્મ્યુલા માટે ઉદાહરણ તરીકે આપણે જે લીધું છે એમાં 15 માર્ક્સ છે, છતાં પણ 15 કરતાં વધારે માર્ક્સ ઘટતા હોય તો પણ એ વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવ્યો હોય। તો દોસ્તો એવું જરૂરી નથી કે ભાઈ આ ફોર્મ્યુલા પ્રમાણે જ વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે। ગ્રેસિંગ માર્ક્સ માટે દોસ્તો ઘણા બધા પરિબળો અસર કરે છે। તો દોસ્તો હવે આપણે વાત કરીએ કેવા કેવા સંજોગોમાં કૃપા ગુણ અથવા તો ગ્રેસિંગ માર્ક્સ વિદ્યાર્થીઓને વધુ આપવામાં આવતા હોય છે। ગ્રેસિંગ માર્ક્સને અસર કરતા પરિબળ આપણે જોઈએ તો સૌથી પહેલું પરિબળ છે બાકીના વિષયના માર્ક્સ। જો દોસ્તો વિદ્યાર્થીને બાકીના વિષયોમાં વધુ માર્ક્સ મળ્યા હોય તો વધુ ગ્રેસિંગ માર્ક્સ અથવા તો વધુ કૃપા ગુણ એ વિદ્યાર્થીને મળી શકે છે। જેમ કે દોસ્તો કોઈ એક વિદ્યાર્થી 1 અથવા 2 અથવા 3 વિષયમાં નપાસ થયો હોય પણ બાકીના વિષયમાં એ વિદ્યાર્થીને જેટલા વધુ માર્ક્સ મળ્યા હોય એટલા જ દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ વધારે મળવાની સંભાવના તમારી વધી જાય છે। ત્યાર પછી દોસ્તો બીજું કોઈ પરિબળ અસર કરતું હોય તો એ છે દોસ્તો ઓવરઓલ બોર્ડનું રિઝલ્ટ। દોસ્તો માની લો કે ઓવરઓલ બોર્ડનું રિઝલ્ટ ખરાબ આવ્યું હોય તો એવા સંજોગોમાં પણ ગ્રેસિંગ માર્ક્સ વધુ મળી શકે છે। જેમ કે દોસ્તો ઓવરઓલ બોર્ડનું રિઝલ્ટ 55%, 50%, 45%, 40%, એમ દોસ્તો જેટલું નીચું આવે એમ દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ વધુ મળી શકે છે। અને દોસ્તો ઓવરઓલ બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું હોય તો એવા સંજોગોમાં ગ્રેસિંગ માર્ક્સ પ્રમાણમાં ઓછા પણ મળી શકે છે। તો દોસ્તો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી ગ્રેસિંગ માર્ક્સ સાથે સંબંધિત તમારા મનમાં જેટલા પણ પ્રશ્નો હશે, તમારે જે પણ જાણવું હશે એનું સોલ્યુશન તમને મળી ગયું હશે। માટે દોસ્તો આ વિડીયોને ખાસ તો લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને છતાં પણ જો તમારા મનમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો નીચે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો। બાકી દોસ્તો આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।